સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને આમણક અપવાસ ઉપર બેઠા છે. પોતાની સાથે થઈ રહેલા અન્યાયને લઈને મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા. તેઓએ કાયમી નોકરી આપો ના બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા હંગામી સફાઈ કામદારો નોકરીમાં કાયમી કરવાની માંગ સાથે હડતાળ પર ઉતરી ગયા છે. સુરત મહાનગરપાલિકાના હંગામી સફાઈ કર્મચારીઓએ સોમવારના રોજથી અચોક્કસ મુદતથી હડતાળ પર ઉતરી ગયા છે. મોટી સંખ્યામાં કર્મચારીઓએ પાલિકા કચેરી ખાતે આમરણ ઉપવાસ શરૂ કરી દીધા છે. તેઓ નોકરીમાં કાયમી કરવામાં આવે માંગણીઓ સંદર્ભમાં ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે, પણ આજ દિન સુધી સરકારી તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સફાઈ કામદારો આમરણ ઉપવાસ પર બેસી ન્યાયની માંગ કરી રહ્યા છે. સફાઈ કામદારોની હડતાળ લાંબી ચાલશે તો સફાઈ કામગીરી પર અસર થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. મારું નામ ધનજી વિરાસ છે. રાત્રિ અને દિવસ દરમિયાન જે રોજિંદા કામદારો 5-7 વર્ષથી સુરત મહાનગરપાલિકાને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાની કામગીરી કરી રહ્યા છે, એના યુનિયનના લીડર તરીકે એ લોકોને જ્યારે અન્યાય થયો છે, સુરત મહાનગરપાલિકાને પ્રથમ ક્રમ સર્વેક્ષણમાં હર ટાઈમ આવતો હતો, પણ સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટાચારયુક્ત ભરતી પ્રક્રિયા 4th વર્ષની કર્મચારીઓની કરી, જેના લીધે સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં ઉત્તરોત્તર નીચે જઈ રહ્યું છે. અને આ લોકોની સાથે જે અન્યાય કર્યો છે એના વિરુદ્ધમાં અમે લોકો નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર ગયા છે. નામદાર કોર્ટે આ લોકોને સ્ટે પણ આપ્યો છે. તેમ છતાં સુરત મહાનગરપાલિકા નામદાર કોર્ટ અને આ રોજિંદા કામદારોની અવગણના કરી ભ્રષ્ટાચારવાળી સફાઈ કામદારોની ભરતી પ્રક્રિયા કરી, જેનો વિરોધ અમે લોકો કરી રહ્યા છે. એના માટે ગયા મહિને અમે લોકો સુરત મહાનગરપાલિકાના કમિશનર બચ્છાનીથી પાણીને મળ્યા હતા. એમણે અમને એક મહિના માટે આશ્વાસન આપ્યું હતું. એમણે અમને એવું કહ્યું હતું, સ્વચ્છતા સર્વેક્ષણ ચાલે છે એટલે હમણાં તમે લોકો તમારું આંદોલન સમેટી લો, અમે લોકો ચોક્કસ તમારા માટે વિચારીશું. પણ એમણે અમને અંધારામાં રાખીને 31 જાન્યુઆરીએ ભ્રષ્ટાચારયુક્ત 275 બીજા નવા કામદારોની એ લોકોએ ભરતી કરી નાખી, જે અમારી સાથે ઘોર અન્યાય છે. એના વિરોધમાં આજે અમે આ મહિના ઉપવાસ પર 1000થી વધુ સુરત મહાનગરપાલિકાના રોજિંદા કામદારો ઉપવાસ પર ઉતરી રહ્યા છે. અત્યારે 500 જેટલી સંખ્યા આવી ગઈ છે. બીજા બધા ધીરે ધીરે આવી રહ્યા છે. સાંજ સુધીમાં આખું આ સેન્ટ્રલ ઝોનના તમામ રોજિંદા કામદારો, આખા સુરત મહાનગરપાલિકાના રોજિંદા કામદારો અહીંયા આવવાના છે પોતાની ન્યાયિક માંગણી માટે. કેમેરામેન સાબિશ અય્યર સાથે વિજય પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.